ઈસુ પાછા આવી રહ્યા છે. લગભગ 1000 વર્ષોના વાણા વચ્ચે જગતમાં વધુને વધુ લોકો ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાંભળે છે. ખ્રિસ્તી સમુદાય વધતો જ રહ્યો છે. ઈસુએ જ વચન દેતા કીધું છે કે એ જગતની અંતવેળાએ પાછા પધારશે. ભલે ને ઈ આજ દિન લગી પાછા આવ્યા નથી, પણ ઈ એમનું વચન પૂરું કરશે જ. જ્યારે આપણે હંદાય ઈસુની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે ઈશ્વર ઈચ્છે છે કે આપણે એવું જીવન જીવીએ કે જે પાવન પવિત્ર હોય તથા એમના મહિમાને શોભે એવું હોય. તેઓ આપણી કનેથી ઈચ્છા રાખી રહ્યા છે કે આપણે બીજાને પણ એમના રજવાડા અંગે કહેતા રહીએ. જ્યારે ઈસુ આ પૃથ્વી પટ પર વસતા હતા, ત્યારે એમણે કીધું કે મારા શિષ્યો આ જગતની માલિપા અંધી જગ્યાઓએ જઈને લોકોને ઈશ્વરના રજવાડા વિશે સુવાર્તાનો પ્રચાર પ્રસાર કરશે, અને પછી જ દુનિયાનો અંતની વેળા આવશે. હજી એ ઘણી જાતિઓ એવી છે કે જેમણે ઈસુ વિશે સાંભળ્યું નથી. સ્વર્ગમાં જતી વેળાએ ઈસુ ખ્રિસ્તે કીધું હતું કે જેઓએ કદીએ સાંભળ્યું નથી એવો લોકોને સુવાર્તા પ્રગટ કરો. એમણે કીધું, જાઓ અને હંધી જાતિના લોકોને મારા શિષ્ય બનાવો. દુનિયા રૂપી ખેતરોમાં આત્મારૂપી ફસલની કાપણી તૈયાર છે. ઈસુએ એમ પણ કીધું કે એક સેવક પોતાના સ્વામીથી ક્યારેય મોટો નથી હોતો. જેમ આ જગતના લોકોએ મને ધિકાર્યો, એવી જ રીતે મારા કારણે તમારો પણ ઈ લોકો ધિકાર કરશે અને તમને કનડશે અને તમને હણી નાખશે. આ જગતમાં તમારે દુઃખો ઉઠાવવા પડશે, પરંતુ અહીંયા હામ રહેજો. મેં શેતાન શત્રુને કે જે આ જગત પર રજવાડું હલાવે છે એને વધસ્તંભ પર કારમી હાર આપી છે. જો તમે અંત લગી મારા પર ભરોસો રાખી હાલશો તો ઈશ્વર તમને બચાવશે. જ્યારે જગતના અંતની વેળા આવી છે ત્યારે આ જગતના લોકો હારે શું શું વિચશે ઈ વિશે ઈસુએ પોતાના શિષ્યોને એક કથા સંભળાવતા કીધું. એક માણસે ખેતરમાં આરા બી વાવ્યા, પણ જ્યારે ઈ ઊંઘતો હતો ત્યારે એના શત્રુ આવ્યા અને જંગલી બિયારણ ઘઉંના બી હારે ભેળવીને વાવી દીધા. ને જ્યારે અંકુર ફૂટા તો એ ખેડૂતના મજૂરે કીધું, સ્વામી તમે તો ખેતરમાં સારું બિયારણ વાવ્યું હતું, તો પછી આ જંગલી બિયારણના બી ક્યાંથી ફૂટી નીકળ્યા? સ્વામીએ કીધું, કોઈ શત્રુએ ઈ બી વાવ્યા હશે. દાસોએ માલિકને ઉત્તર દીધો, શું અમે ઈ જંગલી છોડવા ઉખાડી દઈ? માલિકે કીધું, ના એમ કરો માં, જો તમે એમ કરવા જાહો તો હુકા હારે લીલું બળે એમ હારા ઘઉંને પણ ઉખેડી દેશો, પણ કાપણીના મોસમ લગી રાહ જુઓ, અને પછી કાપણીની મોસમમાં પહેલા જંગલી છોડને એકઠા કરી લઈ અને બાળવા હાટું એક બાજુ ઢગલો કરી દો, પરંતુ ઘઉં તો વખારે ભરવા જ લઈ આવજો. શિષ્યો આ કથાનો મરમ સમજી હેકા નહીં. એ હાટું એમણે ઈસુને આ કથા વિગતે સમજાવવા વિનંતી કરી. ઈસુએ કીધું, જે ખેડૂતે હારા બિયારણની વાવણી કરી અને તમારે મસી તરીકે ઓળખાવો, ખેતરને તમારે જગત માનવું અને હારું બિયારણ એ ઈશ્વરના રજવાડાના લોકો તરીકે માનવા, જંગલી બીજને દુષ્ટજનો માનવા અને જંગલી બીજ વાવનાર શત્રુને શેતાન ગણવો. કાપણીની વેળા ઈ જગતના અંતને બતાવે છે અને ફસલ લણવાવાળા ઈશ્વરના દૂતો ગણવા. જ્યારે આ જગતના અંતની વેળા આવશે તો જે લોકો શેતાનના છે એ હંધાય લોકોને સ્વર્ગદૂત એકી હારે એકઠા કરશે અને એમને ધોમ ધગતા અંગારામાં નાખી દે. જ્યારે તેઓ દર્દનાક પીડા ભોગવશે અને પોતાના દાંતને ગુસ્સાથી કચકચાવશે અને પોક મૂકી રુદન કરતા હશે, ઈ વેળાએ ન્યાયી લોકો પોતાના બાપ ઈશ્વરના રજવાડામાં સૂરજની જેમ દીપતા હશે. ઈસુએ એમ પણ કીધું, જગતના અંતની વેળા આવે ઈ પહેલા ઈસુ પૃથ્વી પર પાછા આવશે. જેવી રીતે તેઓ આકાશ વાટે ગયા હતા એમ જ ઈ પાછા આવશે. ઈ આકાશમાં વાદળાઓ ઉપર સવાર થઈને આવશે. ત્યારે ઈસુ પાછા આવશે. ઈ વેળાએ ઉધાર પામેલાઓ, મોક્ષ પામેલાઓ મુવેલામાંથી ઉઠશે અને એમને આકાશમાં ઉઠાવી લેવામાં આવશે. વળી ઈ વેળાએ જે ખ્રિસ્તીઓ જીવતા હશે તેઓ આકાશમાં ઉપર ઉડશે. વળી જેઓ મુવેલામાંથી જીવતા ઉઠા તેઓ પણ એમની હારે ભળી જાહે. ઈ પછી ઈસુ સંપૂર્ણ શાંતિમાં પોતાના લોકોની હારે હર હંમેશને હાટું વસશે. ઈસુએ વચન દીધું હતું કે
જેટલા લોકો એમના ઉપર ભરોસો કરે છે એમાંથી દરેકને એ રાજમુગટ પહેરાય છે અને તેઓ હંધાઈ પૂરેપૂરી નિર્મળ શાંતિમાં ઈશ્વરની હારે વસશે અને રજવાડું કરશે. પરંતુ જેમણે ઈસુ પર જે ભરોસો નહીં કર્યો હોય એ લોકોનો ઈશ્વર ન્યાય કરશે અને એ એમને નરકમાં ફેંકી દેહે. ન્યા તેઓ અતિ વેદનામાં હર હંમેશ લગી રુદન કરશે અને દાંત કચકચાય છે અને કદી ન હોલવનાર આગ તેઓને સદાયને હાટું બાળતી રહે અને કીડાઓ એમને કનડવાનું બંધ કરશે નહીં. જ્યારે ઈસુ પાછા આવે છે ત્યારે એ શેતાન અને એના રજવાડાને પૂરેપૂરી રીતે નામશેષ કરી દેહે ને શેતાનને પણ નરકમાં હોમી દેહે, જ્યાં ઈ અને જેમને દેવને અનુસરવાને બદલે શેતાનને આધીન થવાનું પસંદ કર્યું એમની હારે સદાય બળતો રહે. કેમ કે આદમ અને હવાએ ઈશ્વરના આદેશનો અનાદર કરી નિયમ તોડ્યો અને આ દુનિયામાં પાપે પ્રવેશ કર્યો. એ હાટું ઈશ્વરે એને ખરાબ દીધો અને એનો નાશ કરવાનું નક્કી કર્યું. પણ એક દહાડે ઈશ્વર નવું નભ અને નવી પૃથ્વીને સ્વર્ગમાંથી નીચે ઉતારશે અને એ તો સંપૂર્ણ હશે. વળી ઈસુ અને એમના લોકો આ નવનભ્ય નીચે નવી પૃથ્વીમાં રહે. એમાં જે કાંઈ હશે એ હંધાઈ ઉપર ઈસુ સદા સર્વદા રજવાડું હલાય છે. એ હરેકની આંખમાં આંસુડા લુહી નાખશે ને અહીંયા કોઈ દુઃખ, બેચેની, રુદન, ભૂંડાઈ, પીડા કે મરણ હશે જ નહીં. ઈસુ પોતાના રજવાડામાં શાંતિ અને નીતિમાનથી રાજ હલાય છે અને ઈસુ હર હંમેશા પોતાના લોકોની હેરે જ વસશે.